હકીકતમાં તો મારે માનવીની ભવાઈ લખી એ કોઈ કહેવા કથવા માટે નથી જ લખી. તે વખતે હું નવે નવો લેખક હતો. મળેલા જીવ લવેકા પછી સુરભિ અને યૌવન લખ્યું, પણ એ મળેલા જીવની માફક ચમક્યા નહીં. મેઘાણીભાઈએ પણ ટકોર કરી હતી કે તું તારા જળમાં જ રહે, મીઠા જળમાં જઈશ નહીં. એટલે પછી મેં એ વખતે માનવીની ભવાઈ લખી. મને થયું કે ગામડામાં જઈએ, ચાલો માનવીની ભવાઈ મેં આરંભી. થોડુંક દેવું પણ થઈ ગયું હતું. મેં ઘર કર્યું હતું માંડલીમાં, એટલે મને થયું કે લખવું તો પડશે જ, અને એ જ મારી મુખ્ય કમાણી હતી. એટલે મેં આ ગામડાની કથા લખી, અને તે અમારા લોકોની જ છે. લગભગ એ લગભગ સમયમાં મારા બા વગેરે પાસેથી મેં ઘણી બધી વાતો સાંભળેલી. છપ્પનીઓ કાળ તો આજે ગયેલો આઠમેલો હતો, 10-11 વર્ષ થયા હતા, પણ છતાંય લોક ભૂલ્યા ન હતા. એટલે એ જ વાતો કર્યા કરતા હતા. મને થયું લાવો આપણે તારે છપ્પનીઓ કાળ ઉપર લખીએ, અને એ રીતે લખાઈ હતી. મારે કંઈ કહેવું નહોતું, કસવું નહોતું. લોકોને કહે આલી આ માટે લખી છે, પણ હકીકતમાં મારે લખવું હતું અને આ કથા લખી, અને જેવું સુઈ ગયું એવું લખ્યું છે. વિશેષ કંઈ ખાસ કહેવાનું નથી. આપણે સાંભળ્યા સુપ્રસિદ્ધ વાર્તાકાર અને નવલકથાકાર શ્રી પન્નાલાલ પટેલને. ભણતર માત્ર 4 અંગ્રેજી સુધીનું હોવા છતાં વાર્તા અને નવલકથા ક્ષેત્રે વિપુલ અને સત્વશીલ સાહિત્યનું સર્જન કરનાર પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માડલી ગામે તારીખ 7/5/1912 રોજ થયો હતો. પિતાનું નામ નાનાલાલ, માતાનું નામ હીરાબા, પત્નીનું નામ વાલીબેન. ભણતર ઈડરમાં, પરંતુ કૌટુંબિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડી પન્નાલાલે દારૂના ભઠ્ઠા પર, અમદાવાદ આવી ઇલેક્ટ્રિક કંપનીમાં ઓઇલમેન તરીકે, પછી મીટર રીડિંગની એમ વિવિધ પ્રકારની નોકરી કરી હતી. 1936માં પોતાના ઈડરના સહાધ્યાયી મિત્ર શ્રી ઉમાશંકર જોશી સાથે એમની મુલાકાત થઈ અને એમના પ્રોત્સાહનથી સાહિત્ય સર્જનનો પ્રારંભ કર્યો. કવિતાથી શરૂઆત કરી, પણ બહુ ફાવ્યા નહીં. એવામાં ઉમાશંકરની વાત સાંભળી અને એમણે મને કહ્યું કે તમે લખો, અને મેં લખવું શરૂ કરી દીધું. આ રીતે મારો આરંભ થયો. નિરસ્થવત જતો હતો ત્યાં મને ક્યાંકથી યાદ આવ્યું, અને મેં સુંદરમને પૂછ્યું તો વાર્તા લખું કારણ. એટલે એમણે કહ્યું હા લખી લાવો, અને પહેલી જ વાર્તા જોઈને સુંદરમ ખુશ થઈ ગયા. કવિતામાં નિષ્ફળતાનું મુખ્ય કારણ તો મને છંદ બંધાવડતા નહોતા. જ્યારે અહીંયા વિપંચત નથી, ભાષાની થોડીક પંચાયત પર મને કદી એવો સવાલ ઉઠ્યો નથી કે આપણે ભાષા માટે શું કરીશું. આપણે બોલીએ છીએ એ ભાષા, એટલે મારા મનથી કોઈ ભાષાનો સવાલ હતો નહીં. એટલે સારી, પણ એ વખતે વાતાવરણ હાવ જુદું હતું. 1936માં લખાયેલી પહેલી વાર્તા શેઠની શારદા અને 1940માં પ્રથમ લઘુ નવલ વળામણા લખ્યા પછી પન્નાલાલે પાછું વાળીને જોયું નથી. મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાગ્યાના ભેરું, ગમ્મર વલોણું, ના છૂટકે, ફકીરો, મનખાવતાર, કરોળિયાનું જાળું, મીણ માટીના માનવી, કંકુ, અજવાળી રાત અમાસની જેવી અનેક યશસ્વી નવલકથાઓ એમણે આપી છે. ગ્રામ્ય અને શહેરી જીવનના વિવિધ વિષયો, ઐતિહાસિક અને જાસૂસી વિષય વસ્તુવાળી ઉપરાંત મહાભારત, રામાયણ અને પુરાણોની વસ્તુ તેમજ પાત્રોને વિષય બનાવી
એમણે અસંખ્ય નવલકથાઓ લખી છે. એ જ રીતે ગ્રામજીવન, નગરજીવન તેમજ મનુષ્યના ચિત્તતંત્રના સંકુલ મનોવ્યાપારોને તાગતી એમની 475 જેટલી ટૂંકી વાર્તાઓ સુખ દુઃખના સાથી, ખેલ, જીવો દાંડ, શમણા, વાત્રકને કાંઠે, ચિત્રેલી દિવાલો, બિન્ની જેવા અનેક વાર્તા સંગ્રહોમાં સંગ્રહાયેલી છે. વાર્તા કિલ્લોલ, ઋષિકુળની કથાઓ, દેવનો દીધેલ વગેરે એમના બાળ અને કિશોર સાહિત્યના પુસ્તકો છે. પન્નાલાલે મુંબઈની એક ફિલ્મ કંપનીમાં 5-1 વર્ષ પટકથા લેખનનું પણ કાર્ય કર્યું હતું. 1947 ક્ષયની બીમારીની સારવાર દરમિયાન મહર્ષિ અરવિંદના યોગ માર્ગ પ્રત્યે એમને આકર્ષણ થયું. 1958 અમદાવાદમાં કાયમી વસવાટ સાથે લેખનને જ એમણે મુખ્ય વ્યવસાય બનાવ્યો. શ્રી પન્નાલાલ પટેલ ગુજરાત સરકાર દ્વારા અને 1950 રણજીતરામ સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત થયા હતા. 1980 તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના 30મા અધિવેશનમાં સર્જન વિભાગના પ્રમુખ હતા. એમની યશસ્વી અને મહાનવલકથા માનવીની ભવાઈ માટે તેઓ દેશના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત થયા હતા. મને જે આ જ્ઞાનપીઠનો એવોર્ડ મળ્યો એની પાછળ હું ચમત્કાર જ જોઉં છું. શ્રી અર્જુનની કૃપા, માતાજીની કૃપા જ જોઉં છું. આપણે જોઈએ છીએ કે જાણી કે અચાનકનો ઠેકડો ભર્યો હોય એવું લાગે છે. મેં પહેલો અનુભવ, પહેલો જ ભાવ મને એ થયો કે હું ક્યાંક ઉઘાડો પડી ગયો. એટલે આ તો ખરો જ, હું જાણતો કે મારામાં શ્રદ્ધા ખૂબ છે, પણ જાણે કે અરે ઉઘાડો પડી ગયો, મારી જિંદગી પણ થોડીક બદલાઈ જશે એમ લાગે છે. પણ ઇતિશ્રી નથી હજી માનતો. પન્નાલાલની વાર્તાઓ અને નવલકથાઓમાં ઉત્કટ પ્રેમના પ્રસંગો કેમ પ્રતીતિકર લાગે છે એ એમના જ મુખે સાંભળીએ. એ વખતે હું કદાચ બીજી ત્રીજીમાં હતો અને મહારાજને એક દિવસ કાગળ આવ્યો કે હું યજ્ઞ કરું છું, માટે આવી જજો. શિક્ષકને મેં વાત કરી, શિક્ષકે મને રજા આપી. પરીક્ષાના દિવસો નજીકમાં હતા તો પણ થોડોક મને કહે છે બીજા ત્રીજા દિવસ આવતો રહેજો. મારું કપડાં બી જરા સિવાળી આપ્યો, નવા પહેરીને હું તો ગયો યજ્ઞમાં મહારાજના. એકવાર ઊભો તો મેં કહ્યું લાવ તારે પાન પાન ખાઈ જાય એમ કરીને. હું તો મહારાજ એમને યજ્ઞમાં હતા. દુકાને ગયો તો 2 છોકરીઓ ત્યાં ઉભેલી હતી અને પહેલો મને ટીકી ટીકીને જોતી હતી. પછી એ લોકો છોકરીઓ ગઈ પેલા પાનવાળા પાસે એમ અને કહ્યું કે ભાઈ 3 પાન બનાવો. અને મેં વિચાર કર્યો કે આપણા માટે જ આ પાન છે કે પેલું આ ભાઈનો ન બનાવતા. તો પછી મને એમને પૂછ્યું કે કેવું પાન ખાશો, સાદું કે મસાલાવાળું. મેં મને મારા વડે આવ્યું તમારા જેવું. એને મારો અર્થ તો એમ હતો કે સાદું તમે કરો તો સાદું કહીશ અને મસાલાવાળું કહીશ મસાલાવાળું કહીશ. તો પેલી છોકરીઓ હસી પડી અને એમણે કહ્યું કે એમ અમે મસાલાવાળા છીએ, એ લોકો મસાલાવાળું પાન બનાવડાવ્યું હતું. એટલે લઈ બેઠો. મને થયું કે યાર હારો જવાબ દેડી ગયો. પછી તો અમે એ રસ્તા એ જ માર્ગે વાતચીત કરવા માંડ્યા, ઓળખાણ કરી અને બહુ સારી રીતે એક દિવસ રહ્યો. પણ એટલું બધું સારી રીતે છોકરીઓ બંને રાખતી હતી તો મને થયું કે આનું નામ જ પ્રેમ હશે. અને એ પ્રેમ ગયેલો મને અનુભવ હતો જે આજ દિવસ સુધી ભૂલ્યો નથી. ગજબનો પ્રેમ હતો જેને અમે એમ કહી શકીએ કે આ તો ખરેખર જિંદગીમાં ન ભૂલાયેલો પ્રેમ. નવલકથામાં ઉત્તમ વસ્તુ ક્યાંથી અને કેવી રીતે મળે પન્નાલાલનો એ વિચાર પણ સાંભળવા જેવો છે. કદાચ આખું મારો પ્રેમનો પ્રસંગ મળેલા જીવમાં નિરૂપાયો એમ લાગે છે. બધું કકડે કકડે
એટલે મારો અનુભવ એવો છે કે અત્યારે બધું જ એક નંબર નથી હોતું, પણ કોઈકનું નાક સુંદર હોય તો એ લઈએ, કોઈકનો વળી અમુક પ્રસંગ સુંદર હોય તો એ લઈએ, એમ કરી કરીને બધું ભેગું થઈ ગયું. એટલી વળવામણે એ રીતે પ્રગતિ આવેલી છે મારામાં. આવા આપણી ભાષાના એક મહાન સર્જક અને સાહિત્યકારનું તારીખ 6/4/1989 રોજ અમદાવાદમાં બ્રેઇન હેમરેજને કારણે અવસાન થયું હતું. Thank you.